રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના છાસિયા ગામના ગગજીભાઈ મીઠાપરા દેશની બોર્ડર ઉપર ફરજ બજાવતા હતા. તેઓ રિટાયર્ડ થઈ ઘરે પરત ફરતા છાસિયા ગામ લોકો દ્વારા હર્ષોલ્લાસથી વાજતે ગાજતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છાસિયા ગામના મીઠાપરા પરિવારના જાગાભાઈ અમરીશભાઈના પુત્ર ગગજીભાઈ મીઠાપરાએ 12 ધોરણ સુધી અભ્યાસ કરી દેશની સેવા કરવાની નેમ લઈ ગગજીભાઈએ ઇન્ડિયન આર્મી જોઈન કરી હતી. ત્યારે દેશની રક્ષણ માટે દેશની બોર્ડર પર અલગ અલગ જગ્યાએ 20 વર્ષની નોકરી કરી દેશના વીર સૈનિક તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. 20 વર્ષની નોકરી પૂર્ણ થતાં તેમના વતનમાં પરત ઘરે આવ્યા હતા. ત્યારે ગગજીભાઈ ફોજીના માતા પિતાને પરિવાર સાથે છાસિયા ગામના લોકોએ પોતાનો પુત્ર માનીને હર્ષોલ્લાસથી ગામ લોકો દ્વારા વાજતે ગાજતે ઢોલ અને ડીજે સાથે રાસગરબાની રમઝટ બોલાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગામ લોકોએ ગગજીભાઈ ફોજીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ગામ લોકો હું 20 વર્ષ નોકરી કરીને પૂરી કરીને આવ્યો અને ગામ લોકોએ મારું હર્ષોલ્લાસ ભેર સ્વાગત કર્યું. પોતાનો કિંમતી સમય મૂકી અને મારા માટે સમય કાઢી અને મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું ઇન્ડિયન આર્મીમાં ગ્રેનેડિયર રેજિમેન્ટ સેન્ટરમાં મેં નોકરી જોઈન કરી હતી અને ફર્સ્ટ પોસ્ટિંગ મારું મેઘાલય, મણિપુર અને આસામ એમાં થયું હતું મારું પોસ્ટિંગ. શું લોકોને સંદેશો દેવા માંગો છો? સંદેશો લોકોને દેવા માંગુ છું કે આ નવા જુવાનીઓને એ સંદેશ દેવા માંગુ છું કે સૌ ભણો અને દેશ માટે કુછ કાંક કરવાની દિલમાં તમન્ના રાખો કે હું દેશ માટે કાંક કરું એમ. આપનો નોકરી જ્યારે ફરજ ઉપર બજાવતા ત્યારે આપને ઘર યાદ આવતું? હા જી, ઘર તો યાદ આવતું પણ દેશ પહેલા હતો અને એના પછી ઘર હતું, એટલા માટે દેશની રક્ષા કરવી મારી પહેલી ફરજ હતી, એના પછી ઘર હતું. આપની સફર કેવી રહી? સફર તો સારી રહી છે પણ ઘણી કઠિનાઈનો સામનો કરવો પડ્યો હતો. જેમ કે જમ્મુ કાશ્મીરમાં હતા ત્યાં વધારે તકલીફ પડી હતી અને ત્યાં તો ઘણી વખત મુઠભેડમાં અમે સામેલ થયા હતા, સામે સામે ફાયરિંગ કરેલું. આમ તો મારો ભાઈ નાનો ભાઈ જ છે અને હું સાસિયા ગામનો માજી સરપંચ છું. એમને રિટાયર થયો એટલે અમે ગામ લોકોએ બધાએ કીધું કે ભાઈ આપણે ફોજી રિટાયર થાય છે એટલે એના માનમાં બધાએ થઈને એને સ્વાગત કરવા માટે સામે જવું છે. બસ હું એ જ કહેવા માંગુ છું, ગામમાંથી અને ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી ઘરેથી એક યુવાન સરહદ ઉપર હોવો જોઈએ, ફોજમાં હોવો જોઈએ. ખુશીની તો જો સાહેબ વાત કરવી તો ખુશીનો તો કોઈ ખુશીને તો કોઈ આમ આનંદનો કોઈ પાર જ નથી રહ્યો, એટલી ખુશી અમને મળી છે. અને સૌ આખા અમારા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલોએ સૌએ સામૈયામાં અમને બધાને ઘણો આનંદ કરાવ્યો છે અને સૌએ અમને બહુ ઘણી મદદ કરી છે, માટે તમામ ગામનો હું ખૂબ ખૂબ ઉપકાર માનું છું. આ તો અમારા ગામની અંદર તો મેં આ પહેલી વાર ફોજી જવાનને રિટાયર થતા અને આવું સ્વાગત કરતા પહેલી વાર જોયું છે. છાસિયા ગામના આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા ગગજીભાઈ ફોજીનું ગુલાબનું ફૂલ અને મોમીઠું કરાવીને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગગજીભાઈએ તેમના ઘરે પહોંચી તેમના માતા પિતાના આશીર્વાદ લીધા હતા. ગગજીભાઈના મોટા ભાઈ પુરુષોત્તમભાઈ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આખા ગામના લોકોનું ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે વિંછીયા માર્કેટ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પણ જે મારા ગામ આ ગામનો જ વતની છું અને મારા જ ગામનો સૈનિક નિવૃત્ત થઈને આવ્યો છે ત્યારે હર્ષની લાગણી સાથે હું એમની સાથે 2 કલાકથી જોડાણો છું અને આનંદની લાગણી અનુભવું છું. ના આમ અહીંયા ભવ્ય સ્વાગત આ સૈનિકનું આ ગામમાં પહેલી જ વખત થયું છે. લોકોને સંદેશો દેવાનો એ જ છે કે આટલું આ ભાઈનું આપણા આર્મીનું સ્વાગત કર્યું અને આ નાના નાના બાળકો જોવે અને એ બાળકોને અસર થાય કે અભ્યાસ કરી અને દેશની રક્ષા માટે આપણે પણ આમાં જોડાવી એવું બાળકોના મનની અંદર એક નવો યોગ જાગે એટલા માટે ખૂબ ખૂબ અમે આ કાર્યક્રમને ખૂબ દીપાવ્યો છે. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછીયા.